शहर की सेंट्रल जेल में बे कैदीओ ने सिपाहीओ ढोर मार मारता बन्ने आरोपी ने सारवार अर्थे एसएससी में खसेड़वामां आव्या छे। सेंट्रल जेल में छेल्ला 14 वर्ष थी रेपना गुना में सजा भोगवी रहेला प्रकाश सुरेशभाई वसावे आक्षेप करता जणाव्युं हतुं के सेंट्रल जेल में हूँ वनाट विभाग में जवाबदार तरीके कार्य करूँ छूँ। गतरोज बपोरे हूँ यार्ड नंबर 4 में हतो त्यारे 4 सिपाहीओ आवीने जणाव्युं हतुं के मोटा साहेब तमने बोलावे छे, जेथी मने क्रिकेट पॉइंट पासे लई गया अने 12:30 वाग्याना अरसामां हर्षद परमार, दिनेश माजीराना, भरत भुवा, मजबूत सिंह अने तेमना अन्य 10-12 साथीदारोए मने शरीरना पाछळना भागे वासनी लाकड़ीओ वडे मार मार्यो हतो। જ્યારે બીજી તરફ છેલ્લા 9 વર્ષથી મર્ડરના ગુનામાં સજા ભોગવી રહેલા મુકેશ કપૂર ડામોરે આક્ષેપ કરતા જણાવ્યું કે સેન્ટ્રલ જેલમાં હું તંબુ વિભાગમાં કામ કરું છું, ગુરુવારે જ હું જેલમાં હાજર થયો હતો અને ગતરોજ બપોરે 12:00 થી 1:30 વાગ્યાના અરસામાં ક્વોરન્ટાઇન બેકરમાં હાજર હતો। ત્યારે મુકેશ કોણ છે તેમ કહીને મને બોલાવ્યો હતો। ત્યારબાદ 4 વ્યક્તિઓએ મને પકડી રાખ્યો અને હર્ષદ પરમાર તથા 15-20 માણસે મને વાંસની લાકડીઓથી માર માર્યો હતો। ત્યાંના સીસીટીવીમાં પણ આ ઘટના કેદ થઈ ગઈ છે। અગાઉ પણ 3-4 કેદીઓને માર માર્યો હતો, જેથી જેલમાં હોબાળો થયો એટલે અમને સારવાર માટે એસએસજીમાં ખસેડવામાં આવ્યા। પેલો હતો ક્વોરન્ટાઇનમાં, ગઈકાલે હાજર થયો સેન્ટ્રલ જેલમાં, મેં ગઈકાલે હાજર થયો તો મેં 12 વાગ્યા ક્વોરન્ટાઇન હતો, મારે ક્વોરન્ટાઇનમાં અંદરથી કાઢીને માર માર્યો ઘેડે ને ઘેડે, મારે કશું પૂછ્યું નહીં, ખાલી માર કાઢવા જૂની અદાવત એવું કરીને ખાલી માર્યો, બીજું કશું પૂછ્યું નહીં। મેં 302માં મર્ડરમાં છું અને 9 વર્ષ જેલમાં થઈ ગયા છું સાહેબ, ગઈકાલે મેં હાજર થયો રજા ઉપરથી, તો મને હું ક્વોરન્ટાઇન છું, ક્વોરન્ટાઇનમાં કાઢીને માર્યો અરશદ પરમારને, એના માણસો સ્ટાફવાળા, એ સુપરીદાર છે, સુપરીદાર ગેડા લીલી વાસણના લાકડી મારી સારવાર માટે નથી લાયા, કેટલું કીધું તો પણ નથી લાયા, મારા દિયર આટલો માર માર્યો ને એટલે સુસાઇડ કરવાની પણ કોશિશ કરી શકે, સારવારની જરૂર છે, અત્યારે બધા અંદર ભૂખ હડતાલ કરી છે।